ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ પ્રકરણ બે મહારાજ્યો વિદ્યાર્થી મિત્રો મેં તમને કેટલાક અગત્યના મુદ્દાઓ વિશે લખવા માટે આપ્યું હતું જે તમે નોટબુકમાં લખ્યું હતું હર્ષવર્ધને પોતાનો શાસનકાળ દરમિયાન કયા કયા કાર્યો કર્યા એ વિશેની જાણકારી તમને આપી હતી બે મહારાજ્યો જેમાં પ્રથમ કનોજ અને બીજું વાત આપી વિદ્યાર્થી મિત્રો આજે આપણે કનોજ રાજ્ય વિશે જાણકારી મેળવીશું જેમાં હર્ષવર્ધન હર્ષવર્ધનનો શાસનકાળનો સમય ઈસવીસન છસો છથી થી છસો સુડતાળીસ ની સાલ સુધીનો રહ્યો હતો પિતા પ્રભાકર વર્ધનનું અવસાન થતાં મોટાભાઈ રાજ્યવર્ધન થાણેશ્વરની રાજગાદી સંભાળતા હતા તેમનું ગૌડ રાજવી શશાંકના દગાના કારણે મૃત્યુ થયું બહેન રાજ્યશ્રીને માળવાના રાજા દેવગુપ્ત કેદ કરી હતી આવા કપરા સંજોગોમાં રાજ્યના આગેવાનોની સલાહથી હર્ષવર્ધને થાણેશ્વર એટલે વિદ્યાર્થીઓ હમણાંનું પંજાબ અને હરિયાણા કહેવાય ત્યાં મુકામે રાજગાદી સંભાળી રાજસત્તા મળતાની સાથે જ તેને કેદ થયેલી બહેન રાજ્યશ્રીને મુક્ત કરાવવાનો નિર્ણય કર્યો વનવાસી સ્ત્રીઓને બૌદ્ધ સાધુ દિવાકર મિત્રની મદદથી હર્ષવર્ધનને રાજ્યશ્રીની વિંધ્યના જંગલોમાં સતી થતી અટકાવવામાં સફળતા મળી વિદ્યાર્થીઓ તમને સતી થવું એ ખબર હશે સતી થવું એટલે જ્યારે પણ પોતાનો પતિ મરી જાય ત્યારે પત્નીએ પણ સાથે બળીને મરી જવું પડતું એને કહેવાય સતી પ્રથા જે હાલમાં નાબૂદ કરવામાં આવી ગઈ છે આ સમયે કનોજનું રાજ્ય રાજા વગરનું હોવાથી હર્ષે પોતાની બહેનનું રાજ્ય સ્વહસ્તક લીધું ત્યારબાદ તેને માળવાના રાજા દેવગુપ્તને હરાવ્યું ગૌડ રાજવી શશાંક પર આક્રમણની તૈયારીના ભાગરૂપે તેને કામરૂપના રાજા ભાસ્કર વર્મન સાથે કુનેહપૂર્વક મૈત્રી સંબંધો બાંધ્યા આગળ જતા વિશાળ સૈન્ય સાથે ગૌડ રાજવી શશાંકને તેને સખત હાર આપી તેના રાજ્યનો મોટો ભાગ જીતી લીધો માળવા અને સૌરાષ્ટ્ર પર પણ વિજય મેળવ્યો જોકે દક્ષિણના ચાલુક્ય રાજવી પુલકેશી બીજા સાથેના યુદ્ધમાં તેને સફળતા સફળતા મળી મળી નહીં નહીં છતાં સતત સુધી વિજય યાત્રા કરીને સમ્રાટ હર્ષવર્ધને થાણેશ્વરના એક નાનકડા રાજ્યમાંથી ઉત્તર ભારતના એક વિશાળ સામ્રાજ્ય ઉભું કર્યું વિદ્યાર્થી મિત્રો હવે આપને હર્ષનું શાસન અને તેમને કરેલો વહીવટ એ વિશે આપને જાણીએ રાજ્યના સમગ્ર વ્યવસ્થા તંત્ર પર હર્ષવર્ધન જાતે દેખરેખ રાખતો હતો નિરીક્ષણ કરવા માટે તે રાજ્યના વિવિધ ભાગોમાં સતત પ્રવાસ કરતો હતો પોતાની દિનચર્યાને તેણે ત્રણ ભાગમાં વહેંચી પ્રથમ ભાગ વહીવટ માટે બાકીના બે ભાગ પ્રજા કલ્યાણ તથા ધાર્મિક કાર્યો માટે ફાળવતો વહીવટમાં તે ન્યાય અને ફરજ પાલનમાં ખૂબ જ નિયમિત હતો વિદ્યાર્થી મિત્રો અહીં તમને પ્રશ્ન પૂછાઈ શકે કે હર્ષવર્ધને પોતાની દિનચર્યાને કેટલા અને કયા ભાગમાં વહેંચી હતી તો એનો જવાબ આવશે હર્ષવર્ધને પોતાની દિનચર્યાને ત્રણ ભાગમાં વહેંચી પ્રથમ ભાગ વહીવટ માટે અને બાકીના બે ભાગ પ્રજાના કલ્યાણ તેમજ ધાર્મિક કાર્યો માટે ફાળવતો સત્કાર્યો કરવા માટે ભોજનને પણ ભૂલી જતો હર્ષવર્ધનને રાજ્યમાં અનેક ગૃહો વાવ કુવા તળાવ મઠો અને વિહારો બંધાવ્યા હતા હિંસા પર પ્રતિબંધ હતો તે એક બૌદ્ધ ધર્મ ચર્ચા સભા બોલાવતો અને દર પાંચ વર્ષે પ્રયાગ મુકામે મોટી ધર્મ પરિષદ અને દાન મહોત્સવનું આયોજન કરતો ધર્મ પરિષદ વેળાએ તે પોતાનો ભંડાર અને શરીર પરના આભૂષણો ખાલી થઈ જાય ત્યાં સુધી દાન આપતો સુસંસ્કૃત સાહિત્યકાર અને મહાકવિ ભટ્ટથી હર્ષના દરબારની શોભામાં વૃદ્ધિ થતી હતી તેમની પ્રખ્યાત કૃતિઓ વિદ્યાર્થી મિત્રો તમે અહીં અંડરલાઈન કરજો તેમની પ્રખ્યાત કૃતિઓ કઈ હતી હર્ષચરિત અને કાદંબરી સંસ્કૃત હર્ષચરિત અને કાદંબરી સંસ્કૃત સાહિત્યમાં અજોડ સ્થાન ધરાવે છે સમ્રાટ હર્ષવર્ધન પોટે પણ સાહિત્યકાર હતો તેને કયા કયા નાટકો રચ્યા હતા તો તેમને નાગાનંદ રત્નાવલી અને પ્રિયદર્શિકા એમ ત્રણ નાટકો રચ્યા હતા સમ્રાટ હર્ષના સમયની ઘણી મહત્વની બાબતો હર્ષ આપણે જાણવા મળે છે હવે જોઈશું આપને સમ્રાટ હર્ષવર્ધન અને નાલંદા વિદ્યાપીઠ હર્ષે પોતાના રાજ્યની નાલંદા વિદ્યાપીઠ અને તેના આચાર્ય શીલભદ્રને જરૂરી તમામ સહાય પૂરી પાડીને દેશ વિદેશમાં પ્રસિદ્ધિ અપાવી હતી આ નાલંદા વિદ્યાપીઠના નિભાવ માટે તેણે સો જેટલા ગામો આપ્યા હતા સોમલ અને પારાની ભસ્મનો તરીકે ઉપયોગ સૂચવનાર નાગાર્જુન નાલંદા વિદ્યાપીઠમાં જ થઈ ગયા એ સમયમાં કે લોકોનું જીવન કેવું હતું તો આપણે જોઈએ વિદ્યાર્થીઓ તત્કાલીન નગરો અને ગામોને ફરતી કિલ્લેબંધી હતી એમાં પ્રવેશ માટે મોટા દરવાજા હતા સમાજમાં મુખ્ય ચાર વર્ણો હતા પડદા પ્રથા અને આંતર લગ્ન પ્રથા પ્રચલિત ન હતી સતી પ્રથા બાળ લગ્નો અને બહુ લગ્નોની પ્રથા શરૂ થઈ ચૂકી હતી લોકો ખોરાકમાં દૂધ અને તેની બનાવટો ઉપરાંત ઘઉં ચોખા ફળ અને શાકભાજીનો છુટ્ટી ઉપયોગ કરતા લોકો સાદા સફેદ અને સ્વચ્છ વસ્ત્રો પહેરતા પુરુષો ધોતી અને સ્ત્રીઓ સાડી પહેરતી તેમના અલંકારોમાં ફૂલમાળા વેઢ વીટીઓ કડા કંગન હાર વગેરેનો સમાવેશ થતો હતો મનોરંજનમાં શતરંજ અને પ્રચલિત હતા નટ અને મદારી ગામડાઓમાં ફરી લોકોનું મનોરંજન કરતા પ્રજાનો મુખ્ય વ્યવસાય વિદ્યાર્થી મિત્રો અહીં તમારે અન્ડરલાઇન કરવાની છે પ્રજાનો મુખ્ય વ્યવસાય કયો હતો કૃષિ અને પશુપાલન જમીન મહેસૂલ એક જેમ છ જેટલું નહીવત લેવામાં આવતું આંતરબાહ્ય વ્યાપાર વ્યવસાયોને હસ્તક હતો વ્યાપાર અને ચીજવસ્તુઓની હેરફેર માટે પાટલીપુત્રથી ભૃગુકચ્છ બંદર સુધી અત્યારે હાલનું ભરૂચ નામે ઓળખાય છે ત્યાં સુધી એક સરંગ રાજમાર્ગ જેવી સુવિધા રાજ્ય તરફથી કરવામાં આવી હતી વ્યાપાર વિનિમય માટે સોના ચાંદીના સિક્કાનું ચલણ હતું અલંકારો મૂર્તિઓ હાથી તથા ઇમારતી લાકડાનું રાજ રચેલું બનાવી નિકાસ કરવામાં આવતી વિદ્યાર્થીઓ તમને અહીં નિકાસનો શબ્દ નિકાસ શબ્દ સાંભળ્યો હશે નિકાસ એટલે આપણા દેશની વસ્તુઓ આંતરરાષ્ટ્રીય એટલે કે બીજા દેશમાં મોકલવી તેને નિકાસ કહેવાય છે વ્યાપારનું પાસું ભારત તરફી હોવાથી સમુદ્રી સમૃદ્ધિ ઘણી વધવા પામી હતી હર્ષવર્ધનના યુગ દરમિયાન રોમમાંથી ઘણું સોનું વ્યાપારને કારણે ભારતમાં ઘસડાઈ આવતું હતું હિન્દુ બૌદ્ધ અને જૈન ધર્મ પાળતી પ્રજામાં સર્વધર્મ સંભવની ભાવના હતી હ્યુ એન સંગ વિદ્યાર્થીઓ તમને એક પ્રશ્ન થતો થશે કે હ્યુ એન્ડ સંગ કોણ હતા તો હ્યુ એન્ડ સંગ એક ચીની મુસાફર હતા હર્ષના સમયમાં આ ચીની મુસાફર ભારત આવેલો બૌદ્ધ ધર્મના અભ્યાસ માટે આવેલા હ્યુએન સંઘે પાંચ વર્ષ સુધી તો નાલંદા વિદ્યાપીઠમાં રહીને અભ્યાસ કર્યો તેઓ ભારતના જુદા જુદા ભાગમાં ફરી પંદર વર્ષ સુધી સામાજિક રાજકીય અને ધાર્મિક પરિસ્થિતિનું વર્ણન લખ્યું છે ઈસવીસન છસો પિસ્તાલીસમાં તે મધ્ય એશિયાના રસ્તે ચીન પરત ફર્યું તે કેટલાક પુસ્તકો અવશેષો મૂર્તિઓ સાથે લેતો ગયો તે પહેલા સમ્રાટ હર્ષે ઉજવેલ પ્રયાગની છઠ્ઠી બૌદ્ધ ધર્મ પરિષદમાં હાજરી આપી યુએન નોંધ્યું છે કે હર્ષવર્ધનના બૌદ્ધ હતા પ્રજાજીવન સાધુ સાત્વિક અને ખૂબ જ સુખી સદાચારી અને ન્યાય અને સત્ય પર આધારિત હતું છળ કપટ કે વચન ફેરને પાપ કર્મ સમજવામાં આવતું વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે બે મહારાજ્યોમાંથી એક મહારાજ્ય કનોજ વિશેની જાણકારી મેળવીએ આગલા વિડીયોમાં આપણે વાતાપી વિશે જાણીશું